અને હવે વાત કરવી છે રંગીલા રાજકોટની. જી હા, રંગીલું રાજકોટ હવે એજન્ટોનો અડ્ડો બની ગયું છે. સરકારી કચેરીઓની બહાર અરજદારો કરતા તો વધુ એજન્ટોની લાઈનો લાગે છે. એજન્ટો પણ એવા કે જેમને સીધા ચેડા આડે અંદર સુધી સરકારી કચેરીઓમાં બેઠા બેમાન બાબુઓ સાથે. જી હા, આ એજન્ટો ખુલ્લેઆમ અરજદારોને કહે છે કે પૈસા ખર્ચવા તૈયાર હોવ તો તમારું બધું જ કામ થઈ જશે, બાકી તમારે ધક્કા ખાવા માટે તૈયાર રહેવું પડશે. અને હા, ઝી 24 કલાકે જ્યારે સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું તે દરમિયાન કેવી રીતે લૂંટાઈ રહી છે રાજકોટની જનતા, એ હકીકત સામે આવી. રંગીલા રાજકોટમાં એજન્ટોનું રાજ. સરકારી કામ માટે સરકારી કચેરીઓ બહાર લાગે છે બોલી. પૈસા ખર્ચવા તૈયાર છો તો બધું થાય, બાકી કઈ ના થાય. સવારે પૈસા લઈ આવો, સાંજે ડોક્યુમેન્ટ લઈ જાઓ. રાજકોટના લોકો આમ તો રંગીલા કહેવાય છે, પરંતુ રાજકોટના એજન્ટો અને બાબુઓના રંગ પણ કંઈ ઓછા નથી. કેવી રીતે અરજદારોને ફસાવવા, કેવી રીતે કામ માટે મનાવવા, કેવી રીતે તેમની પાસેથી રૂપિયા પડાવવા અને કેવી રીતે સાહેબ સુધી તેનો ભાગ પહોંચાડવો, તેની સુવ્યવસ્થિત સિસ્ટમ ચાલી રહી છે. પારદર્શક વહીવટ અને સુશાસન દાવાઓ વચ્ચે આ વાત પર સામાન્ય રીતે પુરાવા વગર કોઈને વિશ્વાસ ન બેસે, પરંતુ ઝી 24 કલાકે હાથ ધરેલું આ સ્ટિંગ ઓપરેશન જુઓ. આ જોયા પછી તમે પણ કહેશો કે આ તો ખરેખર સેવાનું નહીં પણ મેવા ખાવાનું મસમોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. શહેર રાજકોટ, સ્થળ દક્ષિણ મામલતદાર કચેરી, એજન્ટ મયંક જરિયા. એક વાર નહીં, હું 3 વાર ધક્કો ખાઈ દઈશ તો પછી સાંભળો. તમે ઘડીએ ઘડીએ એમ કયો કે આધાર કાર્ડ માટે વાં જાવ, કુપન માટે વાં જાવ, ઈ નહીં. તમારે 200-500 વધારે જોઈતું. તમારે આ ઉપાવ કોઈ દાખલો એક દી કુપન એક દી થઈ જાય, થઈ જાય. ધક્કો જો હું તમને ખર્ચો વધી જાય. તમે જો પૈસા ખર્ચવા માંગતા હોય તો એમાં ખર્ચ કાંઈ નથી. ધક્કો એટલે 10-15-20 મિનિટ ઉભારીઓ ને એટલે તમને કુપન પ્રિન્ટ કરી નાખો. નવું ઘટાડ્યું એમાં કેટલો ખર્ચો? 4000 એક દી માં થઈ જાય. પણ સાંભળો મારી વાત, જો તમે કૂપન કઢાવી દો પછી તમારા આગળ જ મારે આવક નો દાખલો, પછી તમારે પાછું ચૂંટણી અલા શું કે ચૂંટણી ચૂંટણી કાઢીએ ના. બધું જામનગર નું, રાજકોટ નું કઈ છે જ નહીં. ભાડા કરાર સિવાય કઈ નથી. કુપન બનાવો પછી આધાર કાર્ડ એ સુધરાવો જોઈએ. આ વખતે દાખલામાં પછી એમ કે આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ સુધરાવો, આ તો ઈ પછી સેટિંગ કરવું પડે. જોયું ને, અરજદારોને ફસાવવા માટે પણ એક ખાસ મોડસ ઓપરેન્ડી છે. સરકારી નિયમો પ્રમાણે ચાલ્યા તો લંકા લૂંટાઈ જવાની નક્કી છે, કેમ કે સરકારી કચેરીની અંદર આજ એજન્ટના માનીતા સાહેબો બેઠા છે જે અરજદારોના સરકારી કામ કરવા માટે તલપાપડ રહે છે. આ એજન્ટો જનતાને ખુલ્લેઆમ લૂંટે છે, પરંતુ તેમના પર બેઈમાની બાબુઓના 4 હાથ છે એટલે તેમનો વાળ પણ વાંકો નથી થતો. કહેવાય છે કે કાનૂન કે હાથ લંબે હોતે હૈ, પરંતુ એ લાંબા હાથ આ એજન્ટો કે અંદર બેઠા ભ્રષ્ટ બાબુઓ સુધી પહોંચતા જ નથી. અને એટલે જ અહીં નીતિ નિયમ પ્રમાણે કામ કરાવવા આવનારા અરજદારો લાંબા થઈ જાય છે અને કાનૂનના હાથનો પન્નો હંમેશા ટૂંકો પડે છે. દિવ્યેશ જોશી, ઝી મીડિયા, રાજકોટ. આખા ગુજરાતની છે, સૌરાષ્ટ્ર પૂરતી નહીં, પણ આજે હવે અમે તમને રાજકોટ લઈ જઈએ. તમે જોયું વડોદરા, સુરત અને ત્યારબાદ હવે વાત રંગીલા રાજકોટની કરવી છે. અહેવાલમાં તો દર્શાવવામાં આવ્યું છે, મોટી મોટી વાતો કરે છે અધિકારીઓ. તમે જોયું કે 2-5 રૂપિયા વધારે લેલો, 2-500 રૂપિયા, પણ અમારું કામ થઈ જવું જોઈએ. આવી વાત થાય છે
તમે પણ જાણો છો, અમે પણ જાણીએ છીએ, પણ હકીકતે આ જે કિસ્સા ગરમ કરવાની વાત છે, વચેટિયાઓની વાત છે, એજન્ટોને ખુલ્લા પાડવાની વાત ઝી 24 કલાક કરી રહ્યું છે. સીધા જઈશું રાજકોટ, અમારા સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે જોડાઈ રહ્યા છે અને ગૌરવ પાસેથી જાણીશું. ગૌરવ, તમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા, સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું અને એવા તો અઢળક એજન્ટો, કદાચ અરજદારો કરતા એજન્ટોની લાઈનો વધારે ત્યાં જોવા મળી રહી છે. કેટ કેટલા રૂપિયામાં, કેવા ડોક્યુમેન્ટ્સ, કેવી રીતે થઈ જાય છે કામ? ચોક્કસ જ ખ્યાતિ, જી 24 કલાક દ્વારા જે સવારથી જ ઓપરેશન એજન્ટ છે તે ચલાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં પણ રાજકોટની હજુ પણ જે તમામ સરકારી કચેરીઓ છે કે જ્યાં એજન્ટનું રાજ છે તે જોવા મળી રહ્યું છે. હાલ અમે જૂની કલેક્ટર કચેરી ખાતે છીએ કે જ્યાં રાજકોટ કહી શકાય કે પૂર્વ મામલતદાર કચેરી અને રાજકોટ તાલુકા મામલતદાર કચેરી અહીં આવેલી છે. જે રીતના આપ દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો કે જે તમામ જે એજન્ટો છે તે અત્યારે ખુરશીઓ નાખીને અહીં બેઠા છે અને ત્યાં જે લોકો અરજદારો આવતા હોય છે, પોતાના કામ લઈને આવતા હોય છે, તેમના ફોર્મ છે તે ભરી દેતા હોય છે. જે રીતે રાજકોટની દક્ષિણ મામલતદાર કચેરીની અંદર જે જી 24 કલાકની ટીમ પહોંચી હતી, ત્યાં સ્ટિંગ ઓપરેશન આખું હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યાં પણ જે એજન્ટો બેસતા હતા તેમને તાત્કાલિક જો તમારે કોઈ પણ કામ કરાવવું હોય તો 2500 રૂપિયાથી લઈને 4000 રૂપિયા સુધીનો ખર્ચ થતો હોય છે તે પ્રકારનું નિવેદન છે તે કેમેરાની સામે આપ્યું હતું. સાથે જ અત્યારે પણ આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો, ખુલ્લેઆમ એજન્ટો છે તે પોતાના કામ છે તે કરતા જોવા મળી રહ્યા છે. કોઈ પણ અધિકારી છે તેમનો, આ જે એજન્ટો છે તેમના પર કોઈ પણ જાતનો કાબુ છે તે રહેલો નથી. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ છે તે પણ આ સમગ્ર ઘટનાથી જાણકાર છે, કારણ કે તેમને પણ અગાઉ આ એજન્ટો છે તેમને કચેરીની બહાર ખસેડવા માટેના આદેશો છે તે આપ્યા હતા. તેમ છતાં પણ એજન્ટોના અડ્ડાઓ છે તે અહીં હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. જે રીતના આપ દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો, જો રાશન કાર્ડ કઢાવવું હોય તો 4000 રૂપિયા જેટલી માંગણી છે તે જી 24 કલાકના કેમેરાની સમક્ષ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ મહત્વની વાત એ છે કે હજુ પણ અહીં જે લોકો છે તેમની પાસે જ વાત કરીશું. બેન, શું કામ કરો છો આપ અહીં? પેલા બધાને બીજાને પૂછો, તમે શું કામ કરો છો? આ પેન આપણે શું કહેવાય, ફોર્મ ભરીએ છીએ. સેના ફોર્મ ભરો છો? કેટલા રૂપિયા લેતા હો છો? 20 રૂપિયા. 20 રૂપિયા લ્યો છો? અને કોઈને રાશન કાર્ડ કઢાવવું હોય અથવા તો આવકનો દાખલો કરાવવો હોય તો તમે સેના માટે ફોર્મ, સેના ફોર્મ ભરતા હો છો? નામ ચડાવવાના. નામ ચડાવવાના. કેટલા રૂપિયા લ્યો? 20 રૂપિયા. 20 રૂપિયા લ્યો છો? કોઈ અહીંયા તમને બેસવા માટેની મંજૂરી આપી છે? ના ના ભાઈ, અમને કોઈ મંજૂરી નથી આપેલી. મંજૂરી નથી આપી. ચોક્કસ જ અન્ય એજન્ટો છે તેમની પાસે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે અહીં જે લોકો છે તે ફોર્મ ભરતા હોય છે, જે લોકો અહીં કામ છે તે કરી દેતા હોય છે, આપણે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું. શેનું ફોર્મ ભરો છો ભાઈ? આવકના દાખલા માટેનું. ઓલા આવકના દાખલા માટેને, સોરી, નામ ચડાવવા માટેનું. શેનું નામ ચડાવવાનું? રાશન કાર્ડમાં નામ ચડાવવા માટે. કેટલા રૂપિયા? હા ભાઈ, ઉભા પૂછી જુઓ. તમે કેટલા રૂપિયા લ્યો છો? 20 રૂપિયા. 20 રૂપિયા લ્યો છો? તમને કોઈ મંજૂરી આપી છે બેસવા માટે? નહીં. રાશન કાર્ડમાં ડોક્યુમેન્ટ ન હોય તો કાઢી દેવું હોય તો એના માટે? ન નીકળે એવું કામ અમે નથી કરતા. એવું કામ નથી કરતા, પણ અહીંયા ગેરકાયદેસર રીતે બેઠા છો. બેન, આપ તો રાજકીય ક્ષેત્રે પણ જોડાયેલા છો ને? કઈ જગ્યાએ? કેટલે? રાજકારણમાં પણ છો ને આપ એક્ટિવ? કેને કીધું? નથી. તો અહીંયા તમે શું કામ કરતા હો છો? અહીંયા બધે કામ કરે સાહેબ. શું કામ કરે? આધાર કાર્ડનું, રેશન કાર્ડનું, કૂપનનું બધું કામ કરે માણસો. અધિકારીઓ પૈસા લઈને કામ કરે છે? એ કાંઈ ખબર નથી સાહેબ, કરવાવાળા ઘણા કરાવે છે, એવું નથી નથી કરાવતો. કઈ રીતના કરતા હોય છે? એ તો હવે એ લોકોનો પ્રશ્ન કેવી રીતના કામ કરે ન કરે તો. બરોબર. રાશન કાર્ડ કઢાવવું હોય કોઈને તો કોઈ લોકો અહીંયા આવે લાઈનમાં ન ઉભું રહેવું હોય અથવા તો તેને રાશન કાર્ડ સીધું જોતું હોય તો કઈ રીતના થઈ? એ તો અમુકને લાઈનમાં ઊભા રાખી દઈએ અમે, બીજાને રાખી દઈએ. એ લોકોને જ ઉભા રાખીએ જેનું રાશન કાર્ડ હોય ને ઉભું રહેવાનું. બરોબર. ને ટ્રાફિક હોય તો એ ટ્રાફિક જોઈને વહી જાય ભાઈ, કાલે આવે વહેલા. બરોબર. 9 વાગે, 8:30 વાગે. બાકી એજન્ટો રૂપિયા લેતા હોય, કેટલા રૂપિયા લેતા હોય છે? એજન્ટ હોય હોવ ને મજા આવે એમ લે, બધા સરખા ન હોય. બરોબર. અમુક 20 રૂપિયા લે, અમુક ફ્રીમાંય કરી દે એવું નથી, અમુક ગરીબ માણસ એવું કઈ હોય તો ફ્રીમાંય કરી દે. ના ભાઈ તો ફ્રીમાંય કરે, ના ભાઈ તો અહીં નોકરી નથી કરતા. બરોબર. અધિકારીઓને કેટલા દેવાના? એ કઈ ખબર નથી સાહેબ. મંજૂરી કોઈને નથી સાહેબ, આ ભાઈ કામ કરે છે, બધા ટેબલ એમના છે. બરોબર. એની પાસે મંજૂરી છે તમે પૂછી લ્યો. બરોબર. આખા ગ્રાઉન્ડ માં બધા બેસે છે, કોઈ પાસે મંજૂરી લેખિત માં લખી આવો બધા પાસે. કલેક્ટર મંજૂરી નથી આપતા?
નથી દેતા ના. મેં ખુદ અરજી લખેલી છે, મારી પરિસ્થિતિ ખરાબ છે, મારા ઘરવાળા છે ને એમાં ઢીંગલી છે. મેં ખુદ એની પાસે અરજી લખાવેલી કે સાહેબ મારી આવી પરિસ્થિતિ છે ને મારે આવી રીતના બેસવું, તો મને લેટર એને ના મંજૂર કર્યો એને.